молчали. અચ્છા, તમે મારા હાટું એટલે તમે કહો છો તો પી લઉં છું. કામથી આવ્યો તો કે માસે ક્યાં ગયો તો કઈ ન જઈ આવતો. સોરી હા, તમારે થોડી વધારે વાટ જોવી પડી. મમ્મી, ઓલા ડેરી વાળા પ્રજાપતિભાઈ છે કે નહીં, એમના ન્યા હું પાવતીની ચોપડી દેવા જતો હતો અને એટલામાં આ આવ્યા. મારી ભૂલ થઈ ગઈ, મારે તને કઈને જવું જોઈતું હતું. અને આ શું, ખાલી ચા? મમ્મી, લગ્ન પછી પહેલી વાર આપણા ઘરે આવ્યા છી, જા એમને હાટું સરસ મજાનું ખાવાનું બને. ના ના, જરૂર, હું એની ચોપડીઓ લેવા આવ્યો છું. એની એટલે કોની? તમારી છોકરીની. એ શું લેવાન? ચોપડીઓનું તમે શું કરશો? માસ્તરની વાત થઈ હતી બાપુ, હારે કઈ પરીક્ષા દેવાની. મને એ હરખી જાણ નથ. ત્યાં હન તો તમે તમારી મરજીથી કરી રહ્યા છો કે પછી ઓલા માં સાહેબે કીધું એટલે કરી રહ્યા છો? જો તમે, અરે હું દઉં છું ને ચોપડીઓ. હાલો, મોટી મમ્મી, અરે નાસ્તો કેમ ન થાયો? હજુ સવારથી નાસ્તો ન થાયો, શું ખાવાનું? તો આવો. એ જ ને મોટી. રાજ, ધીમે બોલવાનું. વવરાણી પહેલી વાર નાસ્તો બનાવી રહ્યા છે એટલે ધીમે બોલવાનું. ઊંચા અવાજે બોલીએ ને એને ગમતું ન જ, પછી એ આપણું અપમાન કરે છે. એટલે ધીમે બોલવાનું. આવશે જો બટાકા પૌવા લઈને. બટાકા પૌવા? એ હું બટાકા પૌવા નહીં ખાવ. જયારે જો ત્યારે બટાકા પૌવા કાલે જ ખાધા હતા. મને બટાકા પૌવા નથી ભાવતો, હું નહીં ખાઉં. અને મને એ નથી ભાવતો બટાકા પૌવા, હું નથી ખાવાનો. હો ભાઈ, હું જરી કે નહીં ખાઉં કહી દઉં છું. કીધું ને એકવાર ધીમે બોલવાનું. પહેલી વાર બનાવે છે ઈ એટલે ગમે એવા બન્યા હોય ને મૂંગા મોઢે ખાઈ લેવાના, ઈને કઈ કહેવાનું નહીં. ઈને કઈ કહીએ ને તો ઈને ગમતું ન, પછી ઈ આપણું અપમાન કરે છે. અને ઈલા અપમાન કરે છે ને એ આપણું ધીમે બોલવાનું.